ચાલો આજે આપણે શેરમૂડીના પ્રકરણમાં સ્વાધ્યાયનો દાખલો નંબર 7 નો અભ્યાસ કરીશું. ગઈકાલે આપણે બાકી હપ્તા અંગેનો દાખલો જોયો હતો, આમાં પણ બાકી હપ્તા અંગેનો જ આ દાખલો છે. બરાબર છે? તો હું રકમ વાંચું, તમે ધ્યાનથી જોજો અને પછી આપણે એની ગણતરી કરી અને આમનો લખીએ. તો જો નાગપુરની પાગેદાર સુગર લિમિટેડે રૂપિયા 10 નો એક એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતામાં બહાર પાડ્યા હતા. કંપનીને 13,50,000 શેર માટે અરજીઓ મળી. જો બહાર કેટલા પાડલા? 12 લાખ. અરજી કેટલી મળી? એટલે વધુ અરજી આવી, એટલે આપણે ના મંજૂર કરવા પડશે. કેટલી ના મંજૂર કરવા પડશે? 13,50,000 માંથી 12,000 બાદ કરો, એટલે 1,50,000 વધારાની અરજી આપણે ના મંજૂર કરવાની. વધુ અરજી આવે ત્યારે ના મંજૂર કરવાની. ક્લિયર? ચાલો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા, શેર માટેની વધારાની અરજીઓ ના મંજૂર કરવામાં આવી અને તેના નાણા શેર અરજદારોને પરત કર્યા. શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. અરજી વખતે શેર દીઠ કેટલા? 2.50. એટલે અરજી વખતે જોવા, અરજી વખતે કેટલા છે? 2.50. પછી મંજૂરી વખતે 2.50. પછી પ્રથમ હપ્તા વખતે 2 અને છેલ્લા હપ્તા વખતે 3. જો 10 રૂપિયાનો શેર છે, આ રીતે ટુકડે ટુકડે મંગાવ્યા છે અને આ બધાને 2 હપ્તા રાખ્યા છે. બરાબર છે? ચાલો, તો આ રીતે રકમ મંગાવી છે. હવે આગળ વાંચું છું. ઐશ્વર્યા કે જેના 960 શેર મંજૂર કરેલા છે, તેણે પ્રથમ અને આખરી હપ્તાના નાણા ભરેલ નથી. એટલે ઐશ્વર્યાએ કે આ બે ભરી દીધા હશે, પણ ક્યાં નથી ભર્યા? એ પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણા ભર્યા નથી, એટલે ઐશ્વર્યાનો બાકી હપ્તો આ બેમાં આવે. આ બે રકમ એને મોકલી આપી હશે, પણ એને પ્રથમ અને આખરી હપ્તાના નાણા મોકલાય એવા નથી. સમજ પડી કે? ચાલો આગળ વાંચું છું. જ્યારે વિનય કે જેના 1200 શેર મંજૂર કરેલા છે, તે આખરી હપ્તાના નાણા ભરી શકે નથી. તો વિનય કયામાં નથી ભરલા? વિનય છેલ્લામાં નથી ભરલા, એને આ 3 ભરી દીધા છે, પણ એનો બાકી હપ્તાનો મુદ્દો કયા પ્રશ્નમાં આવશે? છેલ્લા હપ્તાના પ્રશ્નમાં આવશે. સમજ પડે કે તમને? ચાલો હવે આગળ વાંચું છું. આ સિવાયના બાકીના શેર હોલ્ડર પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ હતી. ઐશ્વર્યા અને વિનયે પછીથી બાકીના હપ્તાની રકમ કંપનીને ચૂકવી આપી હતી. એટલે એ લોકોએ જ્યારે હપ્તો મંગાવ્યો ત્યારે પૈસા નહીં આપ્યા હતા, પણ પછીથી પાછી રકમ મોકલી આપી. અને એ બી મેં તમને લખાવેલી હતી કે જ્યારે પાછી બાકી હપ્તાની રકમ મોકલી આપે ત્યારે શું આમદન થાય? બેંક ખાતે ઉધાર થાય બાકી હપ્તા ખાતે. બરાબર છે? ક્લિયર? તો પહેલા આપણે ગણતરી કરીએ અને પછી આપણે એની આમદન લખીશું. તો પહેલા અરજી વખતે, બરાબર ને, અરજી કેટલા શેર માટે અરજી આવી? શેરની સંખ્યા જો વાંચો, કેટલા શેર માટે અરજી આવી? કેટલા? 13,50,000 માટે અરજી આવી છે. 12 લાખ તો બહાર પાડેલા છે, એટલે કેટલી અરજી આવી? 13,50,000 શેર માટે અરજી આવી. અને અરજી વખતે કેટલા મંગાવેલા છે? જોવા રહ્યા, 2.50. એટલે શેરની કિંમત 2.50, એટલે 13,50,000 ગુણ્યા 2.50 કરો. તો આપણે આમાંથી શું કરવા પડશે? અરજીઓને શું કરવા પડશે? ના મંજૂર કરવા પડશે. અને ના મંજૂર છે, આપણે શું કરીશું? એમાંથી બાદ કરીશું, એટલે માઇનસ ના મંજૂર. આપણે ના મંજૂર કરવાના. 1,50,000, એટલે 1,50,000 શેર ની સંખ્યા ગુણ્યા અણી પ્રમાણે આપણે પાછા એને પરત કરી દેવાના. 1,50,000 ગુણ્યા 2.50 કરો એટલે કેટલા આવશે?
375,000 અને એ બાદબાકી કરો અને એટલી રકમ આપણે શેર મૂડી ખાતે લઈ જવાની 3,75,000 માંથી 3,75,000 બાદ કરો 30 લાખ ને અને આટલી રકમ આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જઈશું ઇક્વિટી શેર મૂડી અથવા તમારે ગણવું હોય ને ચેક કરો તો કરી લેવાનું 12 લાખ શેર ગુણ્યા 2 કરો 30 લાખ થશે જો 12 લાખ શેર જ મંજૂર કરવાના ને અને 12 લાખ ગુણ્યા 2 કરો 30 લાખ આવશે જો એટલે જ આપણે શેર મંજૂર કરવાના બરાબર છે એટલે અરજી વખતનો મુદ્દો પૂરો થઈ ગયો ગણતરી એની પૂરી થઈ હવે શું આના નાણા મંગાવવા છે મંજૂર મંજૂરી વખતે બી બધી રકમ લેણી થઈ જેટલી મળી જ ગઈ છે જો એમાં બાકી હપ્તો છે જ નથી ઐશ્વર્યાએ આ બે માંથી ભર્યો જયારે વિનય છેલ્લા હપ્તામાં નથી ભર્યો એટલે મંજૂરી વખતે તો બધી રકમ લેણી થઈ જેટલી મળી જ ગઈ છે અને હવે કેટલા શેર લખવાના કેટલા શેર પર રકમ લેણી થવાની મંજૂરી ની કેટલા શેર 1,50,000 માંથી 1,50,000 બાદ એટલે કેટલા હવે આપણે 12 લાખ શેર પણ આપણને મંજૂરી રકમ લેણી થશે અને એટલી રકમ મળશે અને મંજૂરી વખતે શેર કેટલા મંગાવે છે જો એ પણ 2.50 એટલે 30 લાખ 12 લાખ ગુણ્યા 2.50 એટલે 30 લાખ અને એના પર કોઈ બાકી હપ્તો નથી એટલે મંજૂરીની ગણતરી પૂરી બરાબર છે અને હવે આપણે ગણતરી કઈ કરવાની પ્રથમ હપ્તાની એટલે લખો પ્રથમ હપ્તો પ્રથમ હપ્તાની રકમ 12 લાખ શેર પર કેટલા રૂપિયા પ્રમાણે રકમ લેણી થવાની કેટલા રૂપિયા પ્રમાણે 2 રૂપિયા પ્રમાણે એટલે 12 લાખ ગુણ્યા 2 24 લાખ 24 લાખ ને આટલી રકમ લેણી થવાની પ્રથમ હપ્તાની પણ કોણે નથી ભર્યો જો કોણે ઐશ્વર્યાએ આમાં બી નથી ભર્યો ને આમાં બી નથી ભર્યો તો ઐશ્વર્યાએ કેટલા નથી ભર્યા જો કેટલા શેર પર નથી ભર્યા એને આપ્યું છે તમને રકમ માં 960 એટલે 960 શેર ના એને નાણા નથી મોકલાવ્યા રકમ લેણી થઈ આપણને 24 લાખ પણ એમાંથી ઐશ્વર્યાએ મોકલાવ્યો નથી એટલે એટલી રકમ આપણે ઓછી મળવાની એટલે આપણે શું કરવું પડશે એમાંથી માઇનસ બાકી હપ્તો કૌંસમાં ઐશ્વર્યા કેટલા શેર શેરની સંખ્યાની સામે કેટલા 960 ગુણ્યા 2 એટલે 960 ગુણ્યા 2 કરો કેટલા 1,920 તો 1,00,000 કેટલા 1,920 તો 24 લાખ માંથી 1,920 બાદ કરો એટલી રકમ આપણને બેંક ખાતે મળશે કેટલા આવશે 23,98,080 આટલી રકમ આપણને પ્રથમ હપ્તા વખતે બેંક ખાતે મળશે આ 1920 મળશે નહીં સમજ પડી ગઈ એટલે પ્રથમ હપ્તા વખતની ગણતરી પણ પૂરી થઈ ગઈ બરાબર છે ચાલો હવે આપણે કયો હપ્તો બાકી રહ્યો છેલ્લો હપ્તો એટલે લખો ગણતરીમાં છેલ્લો હપ્તો અને છેલ્લા હપ્તા વખતે 12 લાખ શેર પર કેટલા રકમ આપણને લેણી થવાની છેલ્લો હપ્તો કેટલો 3 એટલે 12 લાખ ગુણ્યા 3 એટલે 42 36 36 લાખ રૂપિયા રકમ લેણી થવાની આપણને 36 લાખ ક્લિયર પણ એમાં છેલ્લા હપ્તા વખતે કેટલા શેર પર બાકી છે જો તે મને કહો હા 1,200 વત્તા 960 લેવાના કે નહીં ઐશ્વર્યાએ તો પ્રથમ હપ્તા બી નથી મોકલાવ્યા ને છેલ્લા હપ્તા બી નથી મોકલાવ્યા જો એટલે છેલ્લા હપ્તા વખતે આપણને કેટલા શેર પર નથી મળ્યા એક તો ઐશ્વર્યાનો 960 વત્તા પેલા વિનયના કેટલા 1,200 એટલે આ બે ટોટલ કરો એટલાનો આપણને હપ્તો નહીં મળવાનો સમજ પડી ગઈ હવે આમાં ઐશ્વર્યાએ આમાં પણ નથી મોકલાયો પ્રથમ અને છેલ્લા જો જ્યારે વિનયામાં એટલે બેનો ટોટલ થઈને આપણને એટલો હપ્તો નથી મળવાનો સમજ પડી ગઈ કે પડી ગઈ ને
ચાલો તો છેલ્લો હપ્તો આપણે 36 લાખ ની રકમ લેણી થઈ, પણ આપણે આ ટોટલ કેટલા થયા? 2160. આટલા શેર પણ આપણને રકમ નહીં મળવાની, એટલે એ શું કહેવાય? આપણો બાકી હપ્તો. તો લખો બાકી હપ્તો કૌંસમાં 960 + 1200. 960 + 1200 એસોને 960 અને વિનયના 1200, એટલે શેરની સંખ્યામાં 2160 અને ગુણ્યા 3 રૂપિયા પ્રમાણે આપણને નહીં મળવાના. કેટલા? 6480. એટલે 6480 એ રકમ 36 લાખ માંથી બાદ કરો અને એટલી રકમ આપણને બેંક ખાતે મળશે. બોલો કેટલી? કેટલા? 35 લાખ 93,320. 35,93,320. આટલી 520. બરાબર ને? 35,93,520 આટલી રકમ આપણને બેંક ખાતે મળશે. બરાબર છે? એટલે ગણતરી આપણી પૂરી થઈ ગઈ. બાકી હપ્તાની બહુ સરસ મજા આવે તેવું છે જો. બરાબર ને? અને ગણતરી પૂરી એટલે હવે આમ નોંધ આવવી જોઈએ. અરજી વખત ની બે આમ નોંધ, મંજૂરી વખત ની બે, પ્રથમ હપ્તા વખત ની બે અને છેલ્લા હપ્તા વખત ની બે, એટલે આ વખતે 8 આમ નોંધ થશે ને છેલ્લે પાછો પેલો રકમ મોકલે તેની બી 1 આમ નોંધ, 9 આમ નોંધ થવાની. બરાબર છે? ચાલો તો પહેલી આપણે હવે આમદન લખીએ. અરજી વખતે આપણને નાણા મળવાના, કેટલા નાણા મળવાના? પછી નાખો કેટલા નાણા મળવાના? 2,50,000 જેટલો અરજી રૂપિયા પ્રમાણે આપણને 33,75,000 મળવાના. એટલે આમદન શું થશે? બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર 33,75,000 અને આપણને નાના નાણા મળ્યા અરજીના, એટલે તે ઇક્વિટી શેર અરજી ખાતે 33,75,000. ચલો બાબત જે લખો, બેંક ખાતે ઉધાર લખ્યું 33,75,000, તે ઇક્વિટી શેર અરજી ખાતે 33,75,000. બાબત છે ઇક્વિટી શેર અરજીના, ઇક્વિટી શેર અરજી સાથે, ઇક્વિટી શેર અરજી સાથે નાણા મળ્યા તેના, ઇક્વિટી શેર અરજી સાથે નાણા મળ્યા તેના. ચાલો હું બાબત જે લખતો નથી, બરાબર છે? તમારે પરીક્ષામાં લખવાનું છે. ચાલો એટલે પહેલી આમદન પૂરી થઈ ગઈ. હવે અરજીની બીજી આમદન. હવે જુઓ અરજીના નાણા કેટલા મળ્યા છે આપણે? 13,50,000 અરજી આવી છે, પણ આપણે મંજૂર તો કેટલા કરવાના? 12,00,000 ના 30,00,000 જ મંજૂર કરવાના ને, બરાબર? અને બાકી ના આપણે કેટલા પરત કરવાના? ચેક આપી દેવાનો, એટલે બેંક ખાતે જમા કેટલું થશે? 3,75,000. તો જ્યારે અરજીના નાણા આપણે શેર મૂડી ખાતે લઈ જાય તો ત્યારે જે અરજી જમા કર્યું એને શું કરવાનું? પેલા ઉધાર કરવાનું. એટલે બીજી આમદન શું થશે? ઉધાર. પેલા ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 33,75,000. એટલું યાદ રાખવાનું, અરજી બી એકવાર જમા થાય તો ઉધાર થાય ને ખાતું બંધ થઈ જાય, સમજી લેજો. મંજૂરી બી એકવાર ઉધાર થાય ને બીજી વાર જમા થઈ જાય, ખાતું બંધ. પ્રથમ હપ્તો બી એકવાર ઉધાર ને એકવાર જમા થાય, બંધ. એટલે યાદ રાખવાનું, એકવાર એકમાં ઉધાર થતો હોય એકમાં જમા થાય ને એવું થાય, સમજી લેજો. બરાબર છે? ચાલો હવે આપણે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 33,75,000. હવે આપણે કેટલી રકમ ચૂકવી આપવાની? ના મંજૂર અરજીની કેટલી રકમ ચૂકવી આપવાની? 3,75,000. એટલે આપણે ચેક આપીશું એટલે આપણી બેંક સિલર ઘટવાની, એટલે તે શું જમા થશે? બેંક ખાતે. તે બેંક ખાતે જમાના ખાનામાં 3,75,000. 3,75,000 અને બાકીની રકમ આપણે 30,00,000 તે ક્યાં લઈ જવાની? કયા ખાતે લઈ જવાની? ઇક્વિટી શેર મૂડી ખાતે. એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમાના ખાનામાં 30,00,000. જમાના ખાનામાં 30,00,000. બરાબર, ઉધાર જમા રકમ સરખી થઈ ગઈ, થઈ ગઈ ને? ચાલો લખો બાબત છે, બાબત છે વધારાની અરજીઓ ના મંજૂર
કરી વધારાની અરજીઓ ના મંજૂર કરી બાકીની અરજીઓ શેર મૂડી ખાતે લઈ ગયા તેના બાકીની અરજીઓ શેર મૂડી ખાતે લઈ ગયા બરાબર ચાલો એટલે અરજી વખત થી બંને આમલન પૂરી થઈ ગઈ અરજી નો મુદ્દો પૂરો હવે મંજૂરી વખતે તો 30 લાખ રૂપિયા લેણા થવાના એટલા મળી જવાના કેમ કે બધા જ આપી દેશે મતલબ બાકી તો છે જ નથી તો પહેલા આપણને મંજૂરી રકમ લેણી થવાની અને લેણી થવાની એટલે મંજૂરી શું કરવાનો ઉધાર કરવાનો એટલે આમનો શું થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલી રકમ લેણી થવાની 30 લાખ એટલે ઉધારના ખાનામાં 30 લાખ અને રકમ લેણી થાય ત્યારે કયું ખાતું જમા કરવા દીધું મેં કોઈ બી હપ્તાની કે મંજૂરીની કોઈ બી રકમ લેણી થાય ત્યારે કયું ખાતું જમા કરવાનું ઇક્વિટી શેર મૂડી ખાતું જમા કરવાનું એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમાના ખાનામાં 30 લાખ બાબત છે ઇક્વિટી શેર મંજૂરીની રકમ લેણી થઈ તેના હવે એ રકમ લેણી થઈ અને પૂરેપૂરી આપણને મળી બી ગઈ અને મળી ગઈ એટલે શું આપણને ચેક પડ્યો હશે એટલે ઉધાર શું હશે બેંક ખાતે ઉધાર એટલે નંબર 4 બેંક ખાતે ઉધાર 30 લાખ અને આપણને હાના નાણા મળ્યા મંજૂરીના નાણા મળ્યા એટલે જમા શું કરવાનું રકમ મળી જાય ત્યારે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમાના ખાનામાં 30 લાખ બાબત છે ઇક્વિટી શેર મંજૂરીના નાણા મળ્યા તેના ઇક્વિટી શેર મંજૂરીના નાણા મળ્યા તેના ચાલો એટલે ઇક્વિટી શેર મંજૂરીની આમદન પણ પૂરી થઈ બરાબર છે હવે બાકી હપ્તાનું આવવાનું છે બરાબર ને પ્રથમ હપ્તાથી એટલે હું આનું સાફ કરું એટલે એ રકમ આપણે દેખાશે ચાલો નંબર કયો એવો 5 ને પ્રથમ હપ્તા વખતે તો નંબર 5 હવે પ્રથમ હપ્તા વખતે આપણે રકમ કેટલી લેણી થવાની કેટલી રકમ લેણી થવાની 24 લાખ મળવાની આટલી પણ લેણી તો આપણને આટલી થવાની કે નહીં બરાબર રકમ યાદ રાખજો જેટલો આપણો હપ્તો મંગાવેલો હોય એટલી રકમ લેણી થાય પછી એમાંથી ઓછી મળી શકે અથવા એટલી પૂરેપૂરી મળી જાય બધા આપી દે તો પણ આપણે રકમ કેટલી લેણી થવાની પહેલા 24 લાખ અને હાની રકમ લેણી થવાની પ્રથમ હપ્તા એટલે ઉધાર શું થશે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર અને આપણને 24 લાખ રકમ લેણી થવાની એટલે ઉધારના ખાનામાં 24 લાખ અને રકમ લેણી થાય ત્યારે કયું ખાતું જમા કરવાનું તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમાના ખાનામાં 24 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમાના ખાનામાં 24 લાખ બાબત છે પ્રથમ હપ્તાની રકમ લેણી થઈ તેના પ્રથમ હપ્તાની રકમ લેણી થઈ તેના બરાબર તમને જયારે મેં થિયરી સમજાવેલી ત્યારે પણ મેં તમને કીધેલું
બાકી હપ્તા ની આમનોન હંમેશા બીજા નંબર ના આમનોન માં થાય, કીધેલું ને? તો એ બાકી હપ્તા ની આમનોન જો પ્રથમ હપ્તા ની બીજી આમનોન તેમાં થવાની કે નહીં જો, બરાબર છે? હવે આ બધા સમજો, રકમ આપણને મળી થઈ 24 લાખ, પણ રકમ મળ્યા કેટલા? 23,98,000 એટલે બેંક ખાતે ઉધાર કેટલા થશે? 23,98,080, અને આપણે આ નથી મળ્યા તે કયા ખાતે ઉધાર થશે? બાકી હપ્તા ખાતે ઉધાર. સમજ પડી ગઈ? એટલે પહેલા આપણે રકમ મળવાની, એટલે આપણે નંબર 6 બેંક ખાતે ઉધાર અને આપણને કેટલા મળવાના? ઉધાર ના ખાનામાં 23,98,080 એટલા જ મળવાના, 23,98,080, અને આટલા આપણને બાકી હપ્તાના મળવાના ની આ ઐશ્વર્યની આપલાતે. એટલે ઉધાર શું થશે? બાકી હપ્તા ખાતે ઉધાર 1,920. બાકી હપ્તા ખાતે ઉધાર ઉધારના ખાનામાં 1,920, બરાબર. અને આપણને નાના નાના મળ્યા. એક મિનિટ સાહેબ, પ્રથમ હપ્તા એટલે હવે એને જમા કરી દેવા. એટલે શું જમા થશે? તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમાના ખાનામાં 24 લાખ, જમાના ખાનામાં 24 લાખ. લખો બાબત છે, બાબત છે, બાબત છે. 960 શેરો સિવાય, 960 શેરો સિવાય બાકીના શેર પર, બાકીના શેર પર પ્રથમ હપ્તાની રકમ મળી તેના, પ્રથમ હપ્તાની રકમ મળી. એટલે પ્રથમ હપ્તાની બે આમદન પણ પૂરી, બરાબર. ચાલો હવે છેલ્લા હપ્તા, બરાબર ને? તો છેલ્લા હપ્તાની આપણે રકમ તો કેટલી લેણી થવાની? 36 લાખ લેણી થવાની, બરાબર. પૂરી પણ લેણી થવાની, પછી આ બે નથી આપ્યા એની આપણે નોંધ કરશું બીજી માં આમદન, પણ આપણે રકમ કેટલી લેણી થવાની? 36 લાખ. અને રકમ લેણી થાય ત્યારે જે રકમ લેણી થાય તેને ઉધાર કરવાનું, એટલે આપણને હારી રકમ લેણી થાય છેલ્લા હપ્તાની. એટલે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર, અને આપણને રકમ લેણી થઈ 36 લાખ, એટલે ઉધારના ખાનામાં 36 લાખ. ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 36 લાખ, અને જ્યારે રકમ લેણી થાય ત્યારે ઇક્વિટી શેર મૂડી ખાતું જમા કરવાનું, એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમાના ખાનામાં 36 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમાના ખાનામાં 36 લાખ. બાબત છે, બાબત છે, ઇક્વિટી શેર છેલ્લા હપ્તાની રકમ, ઇક્વિટી શેર છેલ્લા હપ્તાની રકમ લેણી થઈ તેના, લેણી થઈ. ચાલો, એટલે છેલ્લા હપ્તાની પહેલી આમદન પૂરી થઈ, હવે એની બીજી આમદન બાકી. નંબર 8, હવે એમાંથી આપણને કેટલી રકમ મળવાની? લેણી થઈ તેમાંથી કેટલી મળવાની? 35,93,520. આ તો બાકી હપ્તા, એ બી ઉધાર થશે, બરાબર છે ને? એટલે આપણને પૂરેપૂરી 36 લાખ રકમ નથી મળી, પણ કેટલી મળી છે? 35,93,520. એટલે એટલી રકમ આપણને બેંક ખાતે મળવાની, એટલે બેંક ખાતે ઉધાર કેટલા થશે? એટલે લોકો બેંક ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 35,93,520. બેંક ખાતે ઉધાર 35,93,520. પછી આટલી રકમ આપણને નહીં મળી, એક એશ્વર્ય 960 અને વિનય ના 1200, એ બે શેર 2160 ના આપણને નાણા નહીં મળ્યા, એટલે કયા ખાતે ઉધાર થશે?
બાકી હપ્તા ખાતે ઉધાર, એટલે એની નીચે જ લખો બાકી હપ્તા ખાતે ઉધાર. જમાના ખાનામાં છત્રીસ લાખ. બાબત છે આપણને કેટલા શેર પણ નહીં મળ્યા, 2160 બરાબર, એટલે લખો બાબત છે 2160 સિવાયના, 2160 સિવાયના બાકીના શેરો પર છેલ્લા હપ્તાના નાણા મળ્યા તેના ઐશ્વર્યા અને વિનય પછીથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી આપી. જો જ્યારે પ્રથમ હપ્તો ને છેલ્લો હપ્તો જયારે મંગાવ્યો ત્યારે એ લોકોએ રકમ નહીં ભરી, બરાબર છે ને, પણ પછી એ લોકોએ કંપનીને મોકલી આપી, બરાબર છે, તો ત્યારે એ લોકોએ કંપનીને મોકલી આપી, તો આની રકમ મોકલી આપી, ત્યારે બાકી હપ્તાની મોકલી આપી, બરાબર છે ને, સમજ મારી વાત. તો જોજો હવે એટલી રકમ મોકલી આપવાના, પણ કેટલી રકમ મોકલી આપવાના મને રકમ જણાવો નહીં, એટલે આની આમનો તો આ થવાની, એ રકમ એ લોકો પાછો મોકલી આપવાના, એટલે બેંક ખાતે ઉધાર. ખરેખર એ લોકો અહીં જો મોકલી આપ્યો હતો ને તો એ બાકી હપ્તા બેંકમાં લેતો, બેંક ખાતે ઉધાર. સમજી લો મારી વાત, બરાબર છે ને, મારી વાત સમજો. પણ એ લોકો ત્યારે નહીં મોકલાવી, ત્યારે એ લોકો બાકી હપ્તા ખાતે ઉધાર કરવા પડ્યું. હવે એ લોકો રકમ મોકલી આપવાના, એટલે આમનું શું થશે, બેંક ખાતે ઉધાર, તે બાકી હપ્તાના રકમ મળવાની હવે, એટલે બાકી હપ્તા ખાતે જમા કરવાનું. કેમ કે અહીં જો પૂરેપૂરી રકમથી આપણે 21 પ્રથમ હપ્તો 24 લાખ પૂરેપૂરી રકમથી જમા કરી દીધો, એટલે હવે જે રકમ મળવાની છે બાકી હપ્તાની મળવાની, એમ સમજવાનું. અને બાકી હપ્તો ત્યારે આપણે ઉધાર કરલું, હવે આપણે એને જમા કરવાનું. સમજ પડી ગઈ? એટલે બેંક ખાતે ઉધાર, તે બાકી હપ્તા ખાતે, પણ રકમ કેટલી બોલો, કેટલી રકમ મળવાની ટોટલ? તો પ્રથમ હપ્તા વખતે બાકી હપ્તા રકમ કેટલી છે? 1920. અને છેલ્લા હપ્તા વખતે બાકી હપ્તાની રકમ કેટલી છે? 6480. એટલે આ બે નો સરવાળો કરો, કેટલી રકમ આપણને મળવાની? 8400. સમજ પડી ગઈ? પ્રથમ હપ્તા વખત ની કેટલી રકમ મળવાની? 1920. અને છેલ્લા હપ્તા વખત ની 6480. બંને મોકલી આપી છે, એટલે આપણે 8400 રકમ મળવાની. એટલે જે રકમ આપણે બાકી હપ્તા ની મળે ત્યારે આપણો શું થશે? નંબર 9, બેંક ખાતે ઉધાર 8400 અને આપણને નાના નાના મળ્યા બાકી હપ્તાના, એટલે તે બાકી હપ્તા ખાતે, તે બાકી હપ્તા ખાતે જમાના ખાનામાં 8400. બાબત છે ઐશ્વર્યા અને વિનય તેમના બાકી હપ્તાના નાણા મોકલ્યા. હવે આપણે બધી આમદન પૂરી થઈ ગઈ, એટલે ઉધાર જમાનો નામનો સરવાળો અને તેની સામે વિગતના ખાનામાં
કુલ સરવાળો. કેટલો આવ્યો સરવાળો? બે કરોડ 47 લાખ 58,400. બે કરોડ 47 લાખ 58,400 બરાબર છે. તો અહીં આપણો આ સ્વાધ્યાયનો દાખલો નંબર 7 પૂરો થાય છે.